આપણો એસપી વાળો તો ઇન્ટરવ્યુમાં જો તે હારી કંપની છે, પૂછ્યું કે ધારો કે તમે જંગલના અધિકાર સાથે ઊભો થઈ ગયો કે ધારી લીધું કે બે દાઠો કે તને કામ ફાઇનલ નથી કરી દીધું એ કે ધાર કે તું જંગલનો અધિકારી છો અને રાતે તને ડ્યુટી ઉપર મોકલો ગીરના જંગલમાં અને બંદૂક તું ભૂલી જો અને હામે સિંહ આવે તો તું શું નિર્ણય લે? હવે કે નિર્ણય આપણે લેવાનો જ ન આવે, નિર્ણય સિંહ લે કે 50,000 પગાર કરી દીધો કે તું વી આવી કે હા. અને આપણા સાહેબ અમુક કોઠો બીજું ઓછી છે, એક સરકારી સ્કૂલમાં એક સાહેબ ગંજી પહેરીને ભણાવતા હતા, ગરમી બહુ હતી ને તો શર્ટ ખેતી હતી ઈંગાડી દીધું, એમાં બરોબર ઉપરથી બોર્ડમાં શેકિંગ આવ્યું, છોકરા કે કાંઈ કહેતા નહીં કે ભલે સાહેબ હલવાઈ દાદા, પણ સાહેબ માણા વધર બાજુ નો હતો. જેવા બોર્ડવાળા ગુજરાત એન્ટર થયા ને સાહેબે ચાલુ કર્યું, જોયું છોકરાઓ અહીંયા બે કિડની આવે, અહીંયા ડાબુ હૃદય આવે, અંદર આંતરડાની એકદમ સરસ રચના હોય. સાહેબ કે કેટલું પ્રેક્ટિકલ શિક્ષણ, અત્યારે એનો 1,00,000 રૂપિયા પગારનો ઓલા છોકરા હજી 10 વીઘા વાવે છે. હા, નકર આપણા ગામના ભાભા રહ્યો ને રેશભાઈ, કોઈ દી સુરત ન આવ્યા હોય એટલે ડોસ્યું કે જા ઘીની બવણીઓ દઈ આવો અને છોકરીને મળી આવો જા. તે ભાભા બસમાં બેહી તો જાય, તારાપુર ગંગોત્રી ઊભા રહે સા નાસ્તો કરવા, હતરક બસ લાઈનમાં પડી, ભૂલી જાય કઈ બસમાં આવ્યા હતા, રિટર્ન એના એના ગામની બસમાં ચડે, એના એના ગામના પાદરમાં ઉતરીને કે વલભા બોલને આપણા મન સુરતમાં કઈ લાંબો ફેર નહીં થઈ ગયો, ચાઇન ઘરના અમે ડોબા પાવા દાદો કે તમને ક્યાંક જોઈએ કે તને ડોકા હાલે છે. અને તમારે જોવાનું ભગત, ગામમાં નવી ભેં આવે નવી બાય આવે એટલે આજુબાજુવાળી પહેલાં આવશે, જોયું નવી ગામમાં ભેં એટલે બાઈ વાતો કરવા આવે, એ સંપા મારે જેટ તો સારું ડોબું લેવા, ત્યાં સંપા એવી હું તાર જેટના ડોબા ગોતતા આવડે છે ને, બહુ ઝીણો છો આ. તો ઓલી પાસે સામે કે એ તમને 25 વર્ષ પહેલાં ખબર હતી, એટલે ખુલાસા. ને કોઠિયાવીજની વાત કરું આપણે કાઠિયાવાડમાં, હમણાં એક ભાઈ 70,000ની ભેં લીધી, આખો દી ખાણ બાણ ખવડાયું કમ્પ્લીટ હો ભેં, સાંજે દોવાનો ટાઈમ થયો, ભેં દૂધ ન કર્યું, ક્યારું આમ થોડું હાલે છે તે આ મૂંઝાણો હતો કે કરું હું. ભાભા બોલે અહીંયા એ કે કામ કરે ધારી જાય ને ગળ ડબ્બાનો ગળ લઈએ, ડબ્બાનો ગળ એવો સમસી ભાંગી જાય ગળ ન ભાંગે એટલો હાર્ડ ગળ. ભાભાએ કીધું ઓલું તગારું લઈ લે, તગારું લીધું. બાબાને કહે બાબા પણ ભે દો ને કે પણ હાજ્યા છે ને ક્યાં, એક પાણી ડોલ ભરી લઈ જાય, પાણી ડોલ ભરી પાણા ભાભા પાણી સાપટ મારતા જાય ને ગળ લીપતા જાય, સાપટ મારે ને ગળ લીપતા છે, સાપટ મારે ને ગળ લીપતા છે, કડક કરી દીધો એ કે હાલે તડકા મૂકવી દઈએ. એ કે પણ બાબા દો, એ કે ભે દો ને કે પણ હાંજે લઈ જાય ને ભાઈ, કે હાંજ બીડીનો લાગે દાદા ભે દો ને કે લઈ લે તગારું, એટલો કઠણના પેટનો ગળ ભે લીઓટમાં ક્યાં તો ભે દો બહુ ઘણા ભરાણા દૂધના, ભેના જીભે ખાલી ગળનો સ્વાદ જોતો 5 વર્ષ ગયા, એ તગારું એમનો છે ને ગળ જ એમનો છે, કોઠાવી છે આ. નકર અમુક ભે હું દૂધ બહુ કરે જોયું, એ રઘુન પપ્પા અંદર તો આવો અને બીડી ઠાંડ નાખો, ઘર ગીંધું આખું શું છે આ ભે તો જો કેવી હારીસ હું જો, પણ આ મહિને ભે 40,000 નું દૂધ કર્યું હાસીન ઉભર્યા, કેટલાનું દૂધ કર્યું 40,000 નું, 45,000 નો ખર છો, ઘણા એમાં અટવાતા હોય. હા, પણ કોઠાવીજની વાત તો રૂઢી છે ભાઈ. એક બાબા હમણાં ટ્રેનમાં ગયા, ટીટી કે દાદા ટિકિટ, તો દાદા ટિકિટ આપી, એ કે દાદા આ ટિકિટ જૂની છે, એ કે લુખા તારી ટ્રેન ક્યાં નવી છે, વળતા જવાબ. શાર બાબા હમણાં રેલવે સ્ટેશન ઊભા હતા કાલુપુર, તો બરોબર ટીટી આવ્યો, તો શારે બાબા ભાગવા મીડ્યો, શારે બાબા ભાગવા જ મીડ્યા જોર જોરથી, ઘડીક પ્લેટફોર્મ 1, ઘડીક પ્લેટફોર્મ 2, ઘડીક પ્લેટફોર્મ 3 ને ધોડવા જ મીડ્યા, 3 ભાગી ગયા. એક બાબા ઊભો રહે ટીટીને, કાલે મારી ટિકિટ ટીટી કે બાબા ટિકિટ હતી તો ભાગતા હતા કેમ, કે મારી પાસે એકની પાસે હતી, ઓલા 3 પાસે નહોતી, એને 3ને બહાર કાઢી નાખ્યા. એક છોકરો છોકરી બાંકડે બેઠા હતા આપણે શાસ્ત્રી મેદાનમાં, છોકરી આણંદ બાજુની છે, છોકરો જૂનાગઢ બાજુનો હોય છે, છોકરી કે હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય. છોકરો કહેતો આપણે તારા માટે લાયક છે એવી. છોકરી કે કેમ તારે બિઝનેસ ઊંચો છે, કે યસ આપણે ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે.
એટલે આનો બિઝનેસ ન કહેવાય. અને સુરતમાં તમે એમ્બ્રોઇડરીમાં વી આવો ત્રણ ભાગીદાર જ હોય, હાળો બનાવીને હાડુ ત્રણે બાંધતા હોય, ત્રણે પાસે રડતા હોય. એમાં બરોબર મારા બાપાનો એક જૂનો મિત્ર હીરાબાગ ભેગો થઈ ગયો. મારા બાપાને કે એ શેમાં છો, હું મારા બાપા કે હીરામાં શું, એ કે કાંઈ વધે છે, એ કે હા ઉંમર વધે છે. તે મારા બાપા એને પૂછ્યું કે તું, એ કે હું એમ્બ્રોઇડરી ટેક્સટાઈલમાં છું, એ કે કાંઈ વળે છે, એ કે હા પરસેવા વળે છે. અને કારણ મારા બાને હું એ લાવ્યો ને પહેલી વાર સુરત, તો મારા બા હીરાબાગામાં ઉભા હતા, મારા બા રોવા માંડ્યા. બા કેમ રહો છો? મને કે સુરતની બાયું કેટલી પૈસા વાળી. મેં કેમ હું છું? એ કે એક હાડલો પહેર્યો છે ને માથે હાથ બીજા લઈને જાય, મારા બાન ખબર છે દોરા તોડવા લઈ જાય. હા એટલે ખરેખર મજા છે ભાઈ. પણ ચારણી સાહિત્ય મુજબ છફાખરું, કે જ્યારે યોદ્ધા રણમાં ઉતરતા ને ત્યાં છફાખરું ગાતા. એ છફાખરું કેવું હતું? તો કે સાંધા તોડિયા પાંજરા વાળા, હાકળેથી બાંગ છૂટા, બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ, તમ ઝૂટા સિંહ કાળે જાળા, બસુટા પે ગામ જાણે તૂટા, આસમાન કેતા ફૂટ્યા જમી થાક, જાળા ફાળા પેગો વાળા પેલે કાળા, વેણી જગે પાડે વાળા રંગે કાળા રંગે તાળા પૂર, ફોગળ આવું ઢેળા વાહે વાદળ આને નોર ફારે, પાડે તાળી બંધુ કાળી વાજ્યા રણ તોર, કે કાણે ઝણકી કડી થણકી પાખડા કરી, ઝણકી ઝરણા બાખ ઉઠિયા જો ધાર, ઠણકી સિંગવારા કે રણકી ઉઠિયા ડણકી મામલા, હુરા કરે માર 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 માર. આ તઈ ગાતા છફાકરું. અમારા ગામનો એક જણો રણમાં ઉતરો, તેની પત્નીએ લાલ ફેટો બાંધ્યો. એની પત્ની કે કેમ લાલ ફેટો? એ કે દાસ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી નીકળે, અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ન પડે કે તમને લોહી નીકળ્યું છે. તે શા યોદ્ધાએ બુધી જાણે કે તો ધોતવી પીળું દીજે. હા એટલે એ આ બુધ્યું. નકર મેં તમને કહેતો સ્કૂલના સાહેબને નોતરું આપે. એમાં બરોબર હરીશભાઈ સ્કૂલના સાહેબ જમીન આવીને હોય જાય સ્કૂલમાં, અમુક ભોજન એવું હોય જોજો. અત્યારે દાળ બાટી ખાધી હોય ને ગાડલા ફેરવાના હોય ને એમ કેમ ઝલપે સોલું ગાડલું ફેરવે, અરે એવા ચોક લાંબુ થાય અહીંયા આળા થાય. એમાં બરોબર સ્કૂલના સાહેબ આવીને જમીન હોઈ જાય. એક છોકરાને પ્રશ્ન થયો કે સાહેબ હોઈ ગયા લાગે? સાહેબ હોઈ ગયા? હું તો નહોતો બટા. હોઈ તો ક્યાં થઈ ગયા? હું તો નહોતો બટા. તો ક્યાં ગયા હતા? બટા સ્વર્ગમાં જોતો. યા હું જતા? બટા બ્રહ્મા વિષ્ણુ મહેશને મળવા જોતો. એ હું કરે હું? એ કે બેટા એ શિક્ષણ મને આપે અને એ શિક્ષણ હું તમને. હસન સાહેબ. હા બટા. છોકરો બેહી ગયો. થોડાક દી પછી છોકરો હોઈ ગયો. સાહેબ કે અરે રે રે, આવો ચતુર વિદ્યાર્થી હોઈ ગયો. છોકરો ટુકડો ટક દેમે છે હોઈ ગયો. હું તો નહોતો. તો અને કદે હું તો કહું છું પોગ્રામ નાનું છોકરું રોતું ને રોડું તો આની જેવું સારું લાગે. નકર તમારે જોવો ને કપડું કલર મૂકે એને આપણે ગાભો કેવી, અને માણક જેમ ઉંમર વટાવે એને આપણે. વાહ સમજદારીને ધન્યવાદ છે. ભાવનગરનો રાજા તો ત્રણ ત્રણ ગામડા દઈ દે. કપડું કલર મૂકે એને આપણે ગાભો કેવી, અને માણસ જેમ મતલબ જૂનો થાય એને આપણે ભાભો કેવી. પણ બેમાં ફરક કેટલો ખબર છે? કપડું કલર મૂકે ને ભાભા પકડી છે જોયું, ઘેરે જોયું આપણા ભાભો થાળીઓના ઘા કરતા મારે ભીંડો ન હાલે. ખાય લેન ભાઈ તને માંડ મળ્યું છે. હા એમાં હું તમને કહું, નાનું છોકરું હતું ને તો રૂડું લાગે. આ ઓલા એકવી એકવી વરના ઢગા રહ્યો તો મને સાહેબે માર્યો, મને સાહેબે માર્યો. પણ મેં તમને સાહેબે માર્યો હું કરવા? એ કે હું સાહેબને આટી ગયો તો એ છે. પણ મેં કીધું સાહેબને માર્યો તો તને મારે જ ને. એ કે પણ મેં તો સાહેબને એકલાને માર્યા હતા, ઈશાર સાહેબ સોટીને મારે એવું કરી છે. પણ મેં તને માર્યો હું કરવા? એ તો કે મહાભારત કોને લીધું? અને મહાભારત કોને લીધું? આના પ્લેસમેન્ટ ન થાય, એપ્ટિટ્યુડ માંથી જ ન નીકળે. બધા હું હમણાં બસ માં આવતો હતો ને.